છોકરાઓ જયારે પણ પ્રેમ માંગે તો છોકરીઓ આપે તારીખ પર તારીખ, તારીખ પર તારીખ. તને ખબર છે ઘોડા ફાસ્ટ કેમ ભાગે? ચણા ખાય એટલે. અત્યારે તો ગધેડો ખાય છે. રોજની આ વાર્તા રાગિની હેલ્થ સ્ટેબલ છે, પણ હવેથી એમને તમારા કમ્પ્લીટ સપોર્ટ ની જરૂરત પડશે. એવું શું થયું છે રાગિની? રાગિની હવે ક્યારે માં નહીં બની શકે. મારી સાથે જ કે થયું. હું શું વિચારું છું રાગિની, આપણે પણ બેબી એડોપ્ટ કરીએ કે? બાળક ખોળામાં હોવું અને ગર્ભમાં હોવું એમાં બહુ ફરક છે. રાગિની મારે પણ ફાધર બનવું છે, પણ એના લીધે હું તારી લાઈફ તો રિસ્કમાં ના નાખી શકું ને. રિસ્ક લેવું જ હોય તો એવું લેવું જોઈએ જેનાથી દુનિયાનું ભલું થાય. તમે મને પ્રેગ્નન્ટ કરી દો છો. એ પણ પોસિબલ છે કે આનાથી તારો જીવ પણ જઈ શકે. મમ્મી પાણી લાવ. બેબી સારા સમાચાર લાગે છે. કેવી કેવી સાઈડ ઇફેક્ટ થાય છે મને પોતાને સમજ નથી પડતી. હું તમને મારી બધી મુસીબતોની વાતો કરી રહ્યો છું ને તમે હસ્યા હસો છો. હું બાપ બનવાનો છું. હા એટલે હું માં બનવાનો છું. તો પ્રેગ્નન્ટ કેવી રીતે થયો? અરે સર્જરી થી થયો ને. પ્રેગ્નન્ટ છે ને સેક્સ કરવાથી થાય, સર્જરી કરવાથી નહીં. હું સર્જરી કરાવવાથી થયો. અરે અને સાચેત થયો છું. હું પ્રેગ્નન્ટ નથી થઈ શકતી તો આટલો મોટો એક્સપેરિમેન્ટ કરવાની શું જરૂરત હતી? એક મર્દને પ્રેગ્નન્ટ કરવાનો એક્સપેરિમેન્ટ ઇઝ અ ટોટલ ડિસરિસ્પેક્ટ ટુ વિમેન એન્ડ ધેર નેચરલ રાઈટ ટુ બીકમ અ મધર. આ બાળકનું અબોર્શન થઈ જવું જોઈએ. કે આનાથી તારો જીવ પણ જઈ શકે. તને કઈ થઈ જશે તો મારું શું થશે, આપણા પરિવારનું શું થશે એ વિચાર્યું? ભગવાને સ્ત્રીઓને જ આપ્યો છે, પણ એ જ ભગવાને જો નક્કી કર્યું છે કે ડોક્ટરના માધ્યમથી આ હક પુરુષોને પણ મળે તો એમાં આઈ ડોન્ટ થિંક કોઈને કઈ વાંધો હોવો જોઈએ.